મહત્વની વાત એ છે કે આજે પાકિસ્તાનને માત્ર વરસાદ જ બચાવી શકે છે, બાકી આજે પાકિસ્તાન હારશે તે ચોક્કસ વાત છે. શું કહેવું છે વડોદરાવાસીઓ? ચોક્કસથી મિથુન, આંતરરાષ્ટ્રીય સ્તરની જે પણ ક્રિકેટ રમાતી હોય એમાં ભારત અને પાકિસ્તાનની મેચ એ હંમેશા રોમાંચક અને ખૂબ મુકાબલેદાર બની છે. અલબત્ત એ વાત પણ મહત્વની છે, જો વરસાદ આજે વિઘ્ન બને તો જ ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનનો બચાવ થઈ શકશે. પરંતુ વરસાદ વિઘ્ન ન બને તેના માટે શહેરના ક્રિકેટ પ્રેમીઓ સવારથી દુઆઓ અને પ્રાર્થના પણ કરી રહ્યા છે. આપણે અત્યારે ગોરવા વિસ્તારમાં છીએ અને ગોરવા વિસ્તારના આજે મુસ્લિમ યુવકો છે કે જેઓ ક્રિકેટ રમતા રહેલા છે અને તેઓએ આજે સવારથી જ દુઆઓ કરી છે કે આજની મેચ તો પ્રયાસ કરીશું. મિથુન, સૌથી પહેલા હું તમારી પાસે આવું, આજે ખૂબ મહત્વની મેચ કહી શકાય, ચોથી મેચ ભારત રમી રહ્યું છે તે પણ પાકિસ્તાન સામે. સતત હારવાની ટેવ પાકિસ્તાન ને છે, સતત જીતવાની ટેવ ભારત ને છે. શું કહીશું મેચને લઈને? ભારતને મેચને લઈને તો એ જ કહેવા માંગીશ કે જે રીતે આપણી ટીમ પરફોર્મ કરી રહી છે, જે પાછલો તમે ફ્યુચરનો જે બી છે તમે રેકોર્ડ જોઈ લો, હંમેશા ઇન્ડિયા જીતતું આવ્યું છે અને જીતતું રહેશે જ. ને જેવી રીતે આપણા પ્લેયર જે પરફોર્મ કરે છે, જેની અંદર જે બરોડાના જે છે હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડર છે, તમે જૂની મેચ જોઈ શકો છો, તેની અંદર અમે લાંબા લાંબા છગડા મારેલા છે. આજે પણ કંઈ એવું જ જોવા મળશે અને આજે વિરાટ સેન્ચુરી મારશે. ચોક્કસ વિરાટ સેન્ચુરી મારશે. આપ પણ ક્રિકેટ રમતા રહેલા છો, ભારતની ટીમમાં વડોદરાનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે, કેટલા ઉત્સાહિત? કેમ કે હાર્દિકને પણ આજે ઘણો મદાર રહેશે મેચનો. આ પહેલાથી બરોડામાં પર પ્લેયર સારો પરફોર્મ કરી રહ્યા છે. પહેલાં યુસુફ પઠાણ પણ બહુ સારી રીતે રમતા હતા, બરોડામાંથી હવે હાર્દિકની વારી છે. હાર્દિક પંડ્યા બહુ સારી રીતે રમશે. ચોક્કસથી બેટિંગ લાઇનઅપ ની તો વાત કરી, બોલિંગ પર જોઈએ તો ટીમમાં કેટલું મહત્વ રહેશે? કેમ કે બોલિંગ લાઇનઅપથી જ ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન પર અંડર પ્રેશર પાકિસ્તાનની ટીમ આવી શકશે. અત્યારે બુમરાહ ઇન્ટરનેશનલ લેવલ વન નંબર પર ચાલે છે અને બુમરાહ બહુ સારી બોલિંગ નાખે છે, ચહલ પણ સારી નાખે છે. આજે જોઈ શકે છે કે સામી પણ રમી શકે છે, કેમ કે કુલદીપ યાદવ નહીં વધારે સારી નાખતો, તો એના રીતે આપણી બોલિંગ સારી બહુ સારી છે અને બુમરાહ નંબર વન ઇન્ટરનેશનલ બોલર છે. ચોક્કસ બુમરાહ નંબર વન ઇન્ટરનેશનલ બોલર છે. સાત સાત મેચ પાકિસ્તાન હાર્યું છે, આજે આઠમી મેચ રમવા જઈ રહ્યું છે, કેટલા ઉત્સાહી છો? કેમ કે વરસાદ પણ ક્યાંક ને ક્યાંક મેચમાં નડે તેવી શક્યતા છે, શું કહેશો? અમે આઠમી મેચ બી અમે જીતીશું જ, અમે ઇન્ડિયા જ જીતીશું. કેમ કે અમારી ટીમમાં મહેન્દ્રસિંહ ધોની, સ્ટાર ખેલાડી મહેન્દ્રસિંહ ધોની, વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ ને મોહમ્મદ સામીને રમાડે આજે કદાચ, તો એ સારું યોગદાન આપી શકશે. ને વર્લ્ડ વાઇડ એ નારા હે, વર્લ્ડ કપ હમારા હે ઇન્ડિયા. ચોક્કસથી ભારત પાકિસ્તાનની મેચને લઈને વરસાદ પણ વિઘ્ન બની શકે છે, દુવાઓ પણ કરવામાં આવી છે કે વરસાદ ના નડે. શું કહીશો, વરસાદ નડે છે તો પાકિસ્તાન બચશે એવું લાગે છે? વરસાદ બચ્યો, વરસાદ પડી ગયો તો બચી જશે, કારણ કે આજે આઠમી વાર આપણે જીતવાના છે. આજે ફાધર્સ ડે છે એટલે બતાવશે કે બાપ બાપ હોતા હે. વાહ, બાપ બાપ હોતા હે. આપણી પાસે આવી જે રીતે મેચનો માહોલ થયો છે આખા દેશની અંદર અત્યારે ખુશીનો માહોલ, કેમ કે બે વાગે ત્રણ વાગે ટોસ જીતાશે અને મેચ રમવાની શરૂ થશે. આપ કેટલા ખુશ છો? વડોદરાથી છો, ક્રિકેટ પણ વડોદરાથી જોડાયેલું છે. આજે જે આખી અમારી ટીમ છે સંજરી અહીંયા, એ આ મેચ લઈને બહુ વધારે ઉત્સાહિત છે. અરે જ્યારે ઇન્શાઅલ્લાહ અમે ચાહીએ છીએ કે ઇન્ડિયા મેચ જીતી દેશે અને જીતશે તો ઇન્શાઅલ્લાહ અમે તેનું જશન પણ અહીંયા મનાવીશું. આતંકવાદ હોય કે ક્રિકેટ હોય, હંમેશા પાકિસ્તાનને મહાત આપતું આવ્યું છે ભારત. આજે પણ મહત્વની મેચ, શું કહીશો, કેટલા ખુશ છો? સૌથી પહેલા જય હિન્દ જય ભારત. કે જી ન્યૂઝના માધ્યમથી મારે અમુક જે ગોડસેની વિચારધારા ધરાવના લોકોને એક મેસેજ આપવો છે કે ઇન્ડિયામાં ફક્ત આજથી નહીં, આઝાદી પહેલાથી મુસ્લિમો દેશની જોડે વફાદાર રહ્યા છે. એ ચાહે આપણે લશ્કરી જંગ હોય, ક્રિકેટની જંગ હોય, વિવિધ ક્ષેત્રે હોય, પણ આજે ઇન્ડિયા પાકિસ્તાનની એક રમતની મેચ થાય છે ત્યારે પણ મુસ્લિમોને અલગ નજરથી જોવામાં આવે છે, એક માહોલ ક્રિએટ કરવામાં આવ્યો છે મુસ્લિમો ખિલાફ. તમે જોયું હશે મેચ ફતે થાય એના માટે દુવાઓ કરવામાં આવી છે, એને લઈને શું કહેશું? આજની મેચ ઇન્ડિયા જીતે એના માટે દુવાઓ પણ થઈ છે, શું કહેશું? ઇન્શાઅલ્લાહ જ્યારે પણ મેચ હોય કે જ્યારે પણ જંગ હોય, ઇન્ડિયાના 30 કરોડ મુસ્લિમ મોલાના મસ્જિદના બધા ઇન્ડિયાની ફતે માટે દુઆ કરે છે ને ઇન્ડિયા જીતે એવી દુઆ કરે છે રોડ પર.
એ અમે બતાવી નહીં શકતા. અમારી આજે સેલિબ્રેશન કરશો, ઇન્ડિયા જીતશે તો કેટલા ખુશ રહેશો, શું સેલિબ્રેશન કરવાના છો? ઇન્શાઅલ્લાહ સેલિબ્રેશન અમે હર વખતે કરીએ છીએ, જેવી રીતે ગરીબ લોકોને મીઠાઈ વેચીને કરીએ છીએ, ફટાકડા ફોડીને કરીએ છીએ, કેમ કે જરૂરી નથી કે આપણે અલગ કરી શકીએ. ગરીબ જે છે એમને પણ મેચનો એક ક્રેઝ હોય છે, એમના થકી પણ અમારે જવું જોઈએ. ચોક્કસથી મિથુન, એટલે ક્યાંક ને ક્યાંક આજે ગોરવા વિસ્તારના મુસ્લિમ યુવકો છે તેમનું કહેવું છે કે દેશની ઉપર આવતી કોઈ પણ આપદા હોય તે વખતે પણ મુસ્લિમો સાથે છે, તો આજે તો ભારત પાકિસ્તાનની મેચ છે અને આ મેચ રોમાંચક પણ રહેશે, કેમ કે પાકિસ્તાન સતત હારતું રહ્યું છે, તેને હારવાની ટેવ છે. અલબત્ત ભારત હંમેશા વિજયશ્રીની વરમાળા પહેરતું હોય છે, ત્યારે આજની મેચ 3 વાગ્યા બાદ જે ટોસ ઉછળશે, ભારત મેચ જીતશે એવો આશાવાદ આ તમામ યુવકો ક્રિકેટ પ્રેમીઓ વડોદરાના કહી રહ્યા છે, લગાવી રહ્યા છે. આભાર તુષાર માહિતી આપવા બદલ. તો જે રીતે આપણે વડોદરાના લોકોની વાત સાંભળી કે વડોદરાના લોકો જે સતત ઈચ્છા રાખી રહ્યા છે કે ભારત જીતશે, 8મી વખત પણ જીતશે, અને વડોદરાથી ઘણા બધા ક્રિકેટરો પણ વડોદરાએ આપેલા છે, ત્યારે આજે હાર્દિક પંડ્યા ચોક્કસથી તેનો કમાલ પણ બતાવશે અને તમામ જે ભારતીય ક્રિકેટરો છે તે આજે પોતાનો કમાલ બતાવવા માટે તૈયાર છે. અને જે મેચની રાહ જોવાઈ રહી હતી, બાકીની ટીમ સામે તો મેચ રમાય છે, પણ જ્યારે પાકિસ્તાન સામે ભારતીય ટીમ મેચ રમે છે તે મુકાબલો સૌથી રોમાંચક હોય છે, અને તે મુકાબલો ન માત્ર ભારતીય લોકો માટે, ન માત્ર પાકિસ્તાનના લોકો માટે, પણ તમામ વર્લ્ડના તમામ જે ક્રિકેટ ચાહકો છે તે તમામ માટે આ મુકાબલો રોમાંચક હોય છે. અને તમામ લોકો એક જ આશા રાખીને બેઠા હોય છે કે આ મેચમાં શું થશે, ભારત પાકિસ્તાનની મેચમાં શું થશે, તે તમામ લોકો તે વિચાર કરતા હોય છે. અને તમામ ભારતીયો એક જ આશા રાખતા હોય છે કે ભારતીય ટીમ જીતે, અત્યાર સુધી જીતી રહી છે અને આજે પણ જીતશે, અને પાકિસ્તાનમાં આજે પણ ટીવી ફૂટશે તે નક્કી છે તેવું તમામ ભારતીયો ઈચ્છી રહ્યા છે. કારણ કે જ્યારે જ્યારે પાકિસ્તાન હારે છે ત્યારે પાકિસ્તાનમાં તમામ ટીવી ફૂટતા હોય છે, તે દ્રશ્યો પણ આજે જ્યારે મેચમાં જો વરસાદ વિઘ્ન ન બને તો તે દ્રશ્યો પણ આપણને જોવા મળશે. તો આજે ભારત પાકિસ્તાન